તારીખ 13 સપ્ટેમ્બર આજનો દિન મહિમા ડોક્ટર આનંદ કુમાર સ્વામી ભારતીય કલા અને સંસ્કૃતિની નવ પ્રતિષ્ઠા કરનાર ડોક્ટર આનંદ કુમાર સ્વામીનો જન્મ ઈસવીસન 1870માં શ્રીલંકામાં થયો હતો. ઇંગ્લેન્ડની શાળા મહાશાળાઓમાં તેમણે શિક્ષણ મેળવ્યું. ભૌતિકશાસ્ત્ર, ભૂગર્ભશાસ્ત્ર અને ખનિજ શાસ્ત્રનું ઊંડું અધ્યયન તેમણે કર્યું. 25 વર્ષની વયે શ્રીલંકામાં ખનિજોના સંશોધન માપનના ખાતામાં સંચાલક તરીકે નિમાયા. તેમણે શ્રીલંકાના નામશેષ બનતા જતા વ્યવસાયો અને લુપ્ત બનતા જતા પ્રાચીન વારસાઓ પર ખૂબ જાગૃતિ દાખવી. પવિત્ર ભારતીય ભૂમિના દર્શનથી પુલકિત બનેલા ડોક્ટર આનંદ કુમાર તેની પૂજા માટે દરભાસન પર બેસી ગયેલા. એટલું જ નહીં, પરંતુ ભારતીય ધર્મો અને તેના તત્વજ્ઞાનથી આકર્ષાઈને ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કરીને વૈષ્ણવ બની ગયા. મધ્યકાલીન સિંહલદ્વીપની કલા ઉપર પ્રસિદ્ધ ગ્રંથ કર્યો. લંડનની ઇન્ડિયા સોસાયટીએ તેમને ઇન્ડિયન ડ્રોઈંગ નામના બે ગ્રંથો પ્રગટ કર્યા. ઉપરાંત ભારતીય કલાના લક્ષ્યો વિશે એમણે પત્રિકા બહાર પાડીને સેવા કરી. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કાંસ્ય પ્રતિમાઓની પરિશ્રમપૂર્વક તૈયાર કરાયેલી સૂચિ અને રાજપૂત ચિત્રકલા વિશે એક મોટો સંપુટ પ્રગટ કર્યો હતો. ભારતીય કલાને રાષ્ટ્રીય બહુમાન અપાવનાર ડોક્ટર આનંદ કુમાર સ્વામીનું 70 વર્ષની ઉંમરે બોસ્ટનમાં તારીખ 13 સપ્ટેમ્બર 1947ના રોજ અવસાન થતાં ભારતે વિદેશમાં રહેતા એક કલાપ્રેમી વિદ્વાન ગુમાવ્યા.